તમામની વચ્ચે સુરતથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે બબાલના સમાચાર। સરથાણાના યોગી ચોકમાં બબાલ થઈ છે। આપની સભામાં કોઈ વ્યક્તિએ ખુરશી ઉછાળતા મામલો તંગ બન્યો। બબાલ થતા પોલીસે એક વ્યક્તિની અટકાયત કરતા ટોળું ઉગ્ર બન્યું। આપની સભા નજીક ભાજપ કાર્યાલયમાં પણ તોડફોડનો બનાવ બન્યો છે। ત્યારે સુરતમાં વારંવાર આ પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે। ખાસ કરીને ચૂંટણી જ્યારે નજીક છે ત્યારે આપ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ફરી એકવાર ઘર્ષણ થયું છે। આપની સભામાં કોઈ વ્યક્તિએ ખુરશી ઉછાળતા મામલો તંગ બન્યો અને ત્યાં જ આપની સભા નજીક ભાજપ કાર્યાલયમાં પણ તોડફોડ થઈ છે। ત્યારે આપ અને ભાજપના કાર્યકર્તાઓ ફરી એકવાર આમને સામને આવ્યા છે। સરથાણા યોગી ચોકમાં બબાલ થતા પોલીસે પણ હસ્તક્ષેપ કરવાની ફરજ પડી છે અને અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે। ત્યારે પરિસ્થિતિ એટલી હદે ઉગ્ર બની કે પોલીસે મોટી સંખ્યામાં અહીં આવીને મામલો શાંત પાડવાની કોશિશ કરી હતી। આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે બબાલ બાદ અહીં આ વિસ્તારમાં અશાંતિ પણ ફેલાઈ હતી। ત્યારે પોલીસે અહીં આવીને પરિસ્થિતિને થાળે પાડી હતી। આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે સુરતમાં બબાલ થઈ હતી અને આપના સભા દરમિયાન ખુરશી ઉછળતા બબાલ થઈ અને ત્યાર પછી ભાજપના કાર્યાલયમાં પણ તોડફોડનો બનાવ સામે આવ્યો છે। ત્યારે એક તરફ રાજકીય નિવેદનો અને આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલી રહ્યો છે, જેના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। તેવામાં આ પ્રકારના છમકલા પણ ક્યાંક પક્ષો વચ્ચે સામે આવી રહ્યા છે। આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે બબાલ અને પોલીસે હાલ એકની અટકાયત પણ કરી છે, જેના કારણે પણ ટોળું ઉશ્કેરાયું હતું અને તેઓએ વધુ ઉગ્રતા સાથે પ્રદર્શન કર્યું હતું અને આપ અને ભાજપના કાર્યકરો ઘર્ષણમાં આવ્યા હતા। આપની સભામાં ખુરશી ઉછળતા મામલો તંગ બન્યો અને ત્યાર પછી ભાજપના કાર્યાલયમાં પણ તોડફોડ કરવામાં આવી। ત્યારે આ બંને પક્ષો હાલ તો ચૂંટણી મેદાનમાં છે અને તેમના કાર્યકર્તાઓ પણ ક્યાંક એકબીજાના પક્ષને લઈને અત્યારે કામગીરી કરી રહ્યા છે। તેવામાં આ તણાવ સામે આવ્યો છે સુરતમાં। સુરતના યોગી ચોક ખાતે આ બનાવ બન્યો છે, જ્યાં આપની સભામાં ખુરશી ઉછાળવામાં આવતા મામલો વધુ ઉગ્ર બન્યો અને ત્યારબાદ ભાજપના કાર્યાલયમાં પણ તોડફોડ।